हेलो मित्रों, आज नवा विडियो में तमारू स्वागत है। आज विडियो में तमने नवी इफेक्ट में थंबनेल स्टेटस एडिटिंग करता शीखवाड़ीश। ते माटे तमे विडियो पर जोजो अने चेनल पर नवा होय तो प्लीज मित्रों चेनल ने पण सब्सक्राइब कर दीजो। चलो मित्रों, आज विडियो स्टार्ट करीशुं। मित्रों, तमारे स्टेटस एडिटिंग करवा माटे लाइट मोशन एप्लिकेशन की जरूरत पड़े, जेनी लिंक तमने डिस्क्रिप्शन में है। त्यांथी तमारे डाउनलॉड कर ओपन कर लेवा रहेशे। ओपन थे पछी जे तमने प्रोजेक्ट नो ऑप्शन देखाय छे तेना उपर क्लिक करीने जे जे एक बीटमार्क वाळो प्रोजेक्ट तमारी लाइट मोशन एप्लिकेशन में वेरिफाई कर लेवा रहेशे। मित्रों, जेनी लिंक तमने डिस्क्रिप्शन थी मिली जैसे। मित्रों, त्यां तमारे मित्रों स्टेटस की शुरुआत में आवीने जे प्लस नो आइकन देखाय छे तेना उपर क्लिक करीने जे मीडिया देखाय छे बीजा नंबर ऑप्शन है तेना उपर क्लिक करीने तमने बे ऑप्शन मिली जैसे। तेना उपर क्लिक करीने तमारे जे फोल्डर में फोटो है मित्रों, ते फोल्डर तमारे सिलेक्ट कर लेवा रहेशे। सिलेक्ट थया पछी मित्रों तमारे फोटो लई लेवा रहेशे। मित्रों, हूँ एक फोटो लीधा पछी तमारे जे उपर त्रण डॉट देखाय छे मित्रों, तेना उपर क्लिक करीने जे पांचमा नंबरनो फिल कम्पेरिजन एरिया लखेलू छे तेना उपर क्लिक करी देवानुं रहेशे એટલે ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। પછી મિત્રો, જે તમને તીરનું આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને જે આગલા બીટમાં કાઢીને વધારાના ફોટાને કટ મારી દેવાનું રહેશે મિત્રો। પછી મિત્રો, ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા પર જવાનું રહેશે। મીડિયા પર જઈને મિત્રોએ તમારે બીજો ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે મિત્રો। બીજો ફોટો લઈ લઈશું મિત્રો। બીજો ફોટો લીધા પછી તમારે તેના ઉપર ફરીથી જે ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં ફોટો કરી લેવાનો રહેશે મિત્રો। જોઈ શકો છો આ રીતના। પછી જે તીરનું આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે। આ રીતના મિત્રો, ફરીથી આગલી બીટમાં કાઢીને ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા પર જઈને તમારે ત્રીજો ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો। ત્રીજો ફોટો લીધા પછી તેના તમે ફૂલ સ્ક્રીનમાં કરીને વધારાના ફોટાને કટ મારી દેવાના। આ રીતના મિત્રો, તમારા બધા બીટમાં ફોટા એડ કરી લીધા છે મિત્રો। જોઈ શકો છો મેં વિડીયો પોઝ કરી લીધો। તો પછી તમારે અહીંથી મિત્રો જે પહેલો ફોટો દેખાય છે તેના ઉપર ક્લિક કરીને જે તીરની બાજુમાં ચોરસ આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને જે બીજા તમારું લખેલું હશે ડુપ્લિકેટ લેયર તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। સોરી મિત્રો, જોઈ શકો છો એટલે બે ફોટા થઈ જશે મિત્રો। આ રીતના મિત્રો, તમારે આગળ જે ફરીથી છ સેકન્ડે ફરીથી મોટો ફોટો આવતો હશે મિત્રો, તેના ઉપર ક્લિક કરીને જે તીરની બાજુમાં ચોરસ આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને ફરીથી મિત્રો જે ડુપ્લિકેટ લેયર લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો। જોઈ શકો છો એના બે ફોટા થઈ જશે ત્યાં પણ। પછી આઈટમ મિત્રો, તમારે આગળ આવીને ફરીથી જે મોટા ફોટા છે મિત્રો તેને તમારે ડુપ્લિકેટ કરી લેવાનું રહેશે મિત્રો। હું અહીંયા જે મોટા ફોટા છે તેને ડુપ્લિકેટ કરી લઉં છું મિત્રો। મિત્રો, તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે મિત્રો કયા ફોટા ઉપર આપણે કઈ ઇફેક્ટ લગાડવાની છે મિત્રો। આ રીતના તમારે છેલ્લો ફોટો પણ ડુપ્લિકેટ કરી લેવાનો રહેશે મિત્રો। જોઈ શકો છો આ રીતના મિત્રો, તમારેથી બેક જેને એક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ તમારી એલર્ટ મોશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એ તમને બે ઇફેક્ટ આપી લે છે મિત્રો, બે ફોટા આપી લેશે જેમાં પહેલા નંબરની ઇફેક્ટ છે તેમાં બે ફોટો આવ્યા, તેમાં જે ઉપરનો ફોટો પહેલો ફોટો દેખાય છે મિત્રો તેના ઉપર ક્લિક કરીને તમારે ઇફેક્ટ પર જવાનું રહેશે। ઇફેક્ટ પર જઈને જે તમે ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે મિત્રો તેના ઉપર ક્લિક કરીને એક કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે મિત્રો। પછી મિત્રો, અહીંથી બેક જઈને ફરીથી મિત્રો બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને મિત્રો તમારે નીચે જતું રહીને નીચે જઈને મિત્રો જે પહેલા નંબરનો ફોટો હોય તેનામાં ડુપ્લિકેટ કર્યો તેના જે પહેલો ફોટો ઉપરનો છે તેના ઉપર ક્લિક કરીને ઇફેક્ટ પર જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે મિત્રો। જોઈ શકો છો પેસ્ટ ઇફેક્ટનો ઓપ્શન આવી જશે, પેસ્ટ કરી લેવાની રહેશે મિત્રો, એટલે તમારે ઇફેક્ટ લાગી જશે જોઈ શકો છો મિત્રો। પછી મિત્રો, આગળ જતું રહીને આગળ જઈને મિત્રો ફરીથી જે આપણે ડુપ્લિકેટ ફોટા કર્યો હતો મિત્રો તેમાં જે ઉપરનો ફોટો પહેલો ફોટો છે તેના ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાની રાઈટના મિત્રો, જેટલા મોટા મોટા ફોટા ઉપર આપણે ડુપ્લિકેટ કરેલી છે ડુપ્લિકેટ સોરી મિત્રો ડુપ્લિકેટ ફોટો કર્યો છે તેમાં તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે, જે ઉપરનો ફોટો હોય ને મિત્રો તેના ઉપર તમારે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે મિત્રો। મિત્રો, તમારે સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જ્યાંથી હું તમને રિપ્લાય આપી દઈશ મિત્રો। આવી રીતે મિત્રો, તમારે જેટલા ડુપ્લિકેટ ફોટા છે તેમાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે મિત્રો, જેમ કે લાસ્ટ ફોટો બાકી છે તેમાં પણ આપણે પેસ્ટ કરી દેશું મિત્રો। આવી રીતે મિત્રો, અહીંથી તમારે જોઈ શકો છો બેગ જતો રહેશે, બેગ જઈને ફરીથી તમારે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે।
ઓપન કરીને મિત્રો જે છેલ્લો એટલે બીજા નંબરનો ફોટો દેખાય છે મિત્રો, તેના ઉપર ક્લિક કરીને તમારે અહીંયા ઇફેક્ટ પર જવાનું રહેશે. ઇફેક્ટ પર જઈને મિત્રો જે તમને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરીને અહીંયા તમારે પેલા નંબરનું કોપી ઇફેક્ટ લખેલું હશે તેના ઉપર ક્લિક કરીને બેગ જતું રહેશે. બેગ જઈને ફરીથી બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો સોરી મિત્રો બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરીને મિત્રો અહીંયા તમારે આગળ આવતું રહેવાનું રહેશે. જોઈ શકો છો જેમ કે તમારે 1.5 સેકન્ડ આવીને જે ત્યાંથી તમારા નાના ફોટા ચાલુ થાય છે, જે નાનો ફોટો છે તેના ઉપર ક્લિક કરીને ઇફેક્ટ પર જવાનું રહેશે. ઇફેક્ટ પર જઈને જે તમને ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી લેવાની રહેશે ઇફેક્ટ. પછી અહીંના તમારે આગળ બીજો ફોટો આવતો છે નાનો, તેના ઉપર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાની રહેશે. આઈટમ મિત્રો તમારા જેટલા નાના ફોટા છે તેમાં તમારે ઇફેક્ટ પેસ્ટ તમારી જાતે કરી લેવાની રહેશે. મિત્રો હું વિડીયો પોઝ કરી લઉં છું. જોઈ શકો આપણે વિડીયોમાં બધી ઇફેક્ટ લાગી ગઈ છે મિત્રો. પછી મિત્રો તમારે તેને સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને નીચે મિત્રો એક્સપોર્ટનો ઓપ્શન આવી જશે, એક્સપોર્ટ કરી લેવાનું રહેશે મિત્રો. ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી તમે ટાટા બાય બાય.